સબસ્ક્રાઇબ કરો શિમારુ ગુજરાતી ચેનલ ને. અરે છોકરીઓ, રસ્તામાં કેમ ઉભા છો તમે? ચલો સાઈડ ઉપર ખસી જાઓ, મારા આજા બાબુ નું મગજ જશે ને તો આવી બનશે તમારું. હા બોલે તારા આજા બાબુ ને, હું પણ જો એનું કેવું મગજ જાય છે. આજા બાબુ આવો. બાબુ કી બસ લેટ હો ગઈ, જલ્દી કરો. કાઢો 10 રૂપિયા. ચલો પિતા, ચાલ આગળ. કેટલે આગળ? સીધા બેસો. સીધો, આ સીધો બસ. ભાડું લાવો. મારી પાસેથી ભાડું માંગે છે તું? છોડી દે, ઘરમાં મા બેન નથી છે ને, પણ તારા જેવી સુંદર ઘરવાળી નથી. બોલ, બનીશ તું મારી ઘરવાળી? એ ભાઈ, આ શું કરો છો બસ ની અંદર? આજા બાબુ ની બસ માં છેડતી કરવાની નહીં. ચાલો હું તમને પ્રશ્ન પૂછું, એનો મને જવાબ આપો. બોલો, આટલી ખીચડી ખાશો? ગળો પાણી પીશો? વાઘ આવશે તો બીશો? વાઘ આવે તો ભલે ના ડરતા, પણ અર્જુન આવે તો ડરવાનો. આવો મારા આજા બાબુ, આ ગયે આ ગયે મારા આજા બાબુ. આવો 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 આવો. જે કરવું હોય તે કરો, પણ અર્જુન ની બસ માં બબાલ ના કરો. ચાલ નમાલા, તારી મા બેન ઉપર નજર બગાડ. હવે તો વાઘ આવે તારે ડરશો ને ભાઈ. તમારો ખૂબ ખૂબ આભાર, આજે તમે મારી ઈચ્છત બચાવી. પણ આવી બહાદુરી તમે પહેલા બતાવી તો બહુ સારું હતું. ચલો બેસો બસમાં. હેડ ભાઈ, ઢીંગા ચીકા ઢીંગા ચીકા. આવો બાપુજી. આવ દીકરા. આ કોણ છે બાપુજી? આ અર્જુન છે. અચાનક આજે બસમાં ગુંડાઓ ચડી આવ્યા હતા,
અને મારી છેડતી કરવા લાગ્યા. ત્યારે અર્જુને મને બચાવી. વાહ દીકરા વાહ, તે તો અમારા ખાનદાનની આબરૂ અને પ્રતિષ્ઠા બચાવી. હું તારો કયા શબ્દોમાં આભાર માનું એ જ સમજ નથી પડતી. બડે એમાં આભાર શાનો, એ તો મારી ફરજ, મારો ધર્મ હતો. દીકરા, તારા જેવા ઊંચા સંસ્કાર વાળા માણસો જ્યાં સુધી આ જગતમાં છે ત્યાં સુધી માં બેન દીકરીઓની આબરૂ સલામત છે. આવ બેટા, ચા નાસ્તો કર. આવ બેટા. ના, ફરી ક્યારે. તો પછી દીકરા, અહીંયા આવતા ક્યારે શરમાતો નહીં? હા, આ ઘરને તારું પોતાનું ઘર સમજ જાય. જય માતાજી. જય માતાજી. શું થયું દીકરા? બાપુ, પેલા પૃથ્વીસિંહ ની દીકરી કાજલ નું કઈક કરવું પડશે. પણ થયું શું દીકરા? એને એને મારા ગાલ ઉપર તમાચો મારવાની હિંમત કરી. અરે, એક છોકરીએ તારે તમાચો માર્યો અને તું હાથ જોડીને બેસી રહ્યો? એ તો પેલો માસ્તરાણીનો દીકરો અર્જુન વચ્ચે આવી ગયો. બાપુ, એને પણ સીધો કરવો પડશે. તો જરાય ચિંતા ના કર દીકરા, તારો બાપ ભૈરવસિંહ હજુ જીવે છે. માં, હું જાઉં છું. હા દીકરા, પણ ગાડી સાચવીને ચલાવજે. હો, ચિંતા ના કરીશ માં. પણ દીકરા, ભૈરવસિંહ અને એના દીકરા જોડે દુશ્મની થઈ ગઈ છે ને, એટલે મને તારી ખૂબ જ ચિંતા થાય છે. માં, આ તારો દીકરો અર્જુન છે. અર્જુન, હું કોઈ ભૈરવ ભૈરવસિંહ થી ડરતો નથી. એ, શું છે આ બધું? અરે, આને શું થયું? સી ખબર, બે દિવસથી આવું ને આવું જ થાય છે. અને ગમે ત્યારે ચક્કર આવે છે ને પડી જાય છે. તો ડોક્ટરને બતાવો ને. ડોક્ટર પણ છૂટી પડ્યા. હે? ચલો ઉભા થાઓ. અરે, હવે કહો તમને શું થાય છે? મને રાત્રે ઊંઘ નથી આવતી અને દિવસે ચેન નથી પડતું. ખાવાનું સામે હોય, ખાવાનું ભાવતું જ નથી. આવો તો તમને પ્રેમ થઈ ગયો છે. એ કોણ છે સિદ્ધાર્થ? કહું હા કે કહું હા કે? એના ગોરા ગોરા ગાલ છે, લાંબા લાંબા વાળ છે, લાલ લાલ હોઠ છે, એટલું મસ્ત છે જાણે ગુલાબનો ગોટો. કાજલ, શું જુએ છે? આ દિવાલ પર લખેલા નામ વાંચું છું. આ આપણા જેવા પ્રેમીઓ લખ્યા છે. હા, પણ અંતરમાં એકવાર નામ લખાઈ ગયા પછી પ્રેમીઓ ભીતો પર શું કામ લખતા હશે? અરે ગાંડી, અંતર ઉપર લખાયેલા નામ આપણે વાંચી શકીએ છીએ, પણ દિવાલ ઉપર લખાયેલા નામ, પૂનમનો ચાંદ, દરિયાના મોજા, ફૂલો, વહેતો પવન અને આપણા દોસ્તો, અરે દોસ્તો તો શું, આપણા દુશ્મનો પણ વાંચી શકે છે. એની શું જરૂર છે? કારણ કે માટીનું શરીર માટીમાં મળી ગયા પછી ભીંતો પર લખાયું નામ હંમેશા આપણા પ્રેમી સાક્ષી આપતું ઉભું હોય છે. તો આપણું નામ પણ ભીંત પર લખો. કેમ નહીં. સરસ. કાજલ, અર્જુન. પણ કાજલ, તે નામ તો દીવાલ પર લખી દીધા, પણ તું મને ભૂલી તો નહીં જાય ને? એક વાર પોકારી તો જોજે, મોતની પથારીમાંથી પણ ઉઠીને સામે આવી જઈશ. હા લો, આ કાજલ આવી ગઈ.
આવ દીકરી, આવ આવ બેટા. કાજલ, આ મારા મિત્ર ભૈરવસિંહ અને મારા ભાભી, એમના દીકરા ભૂપત નું માગો લઈને આવ્યા છે તારા લગ્ન માટે. અને એમનું ખાનદાન એટલું બધું મોટું છે કે મેં એને તારી માએ તને પૂછ્યા વગર જ હા પાડી દીધી. તમે ભલે હા પાડી દીધી, પણ મને આ લગ્ન મંજૂર નથી. આ તો શું બોલે છે કાજલ? જે જાહેરમાં મારી છેડતી કરે એ મારો વર કેવી રીતે બની શકે? અરે દીકરા, તું શું વાત કરી રહી છે? પૃથ્વીરાજે, અમે અહીંયા સામેથી લગ્નનું માંગુ લઈને આવ્યા છીએ, પણ તમારી દીકરી મર્યાદાની હદ વટાવી રહી છે. કાજલ, વડીલોની સામે છે ને બોલવાનું ધ્યાન રાખ. અને એક વાર મેં તારા લગ્નનું પાકું કરી નાખ્યું ને, પછી એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર નહીં થાય. પૃથ્વીરાજસિંહ, મારા દીકરાએ જે કર્યું, દીકરી એની ભૂલ હતી, પણ એને ક્યાં ખબર હતી કે તું મારા ખાસ દોસ્ત પૃથ્વીરાજસિંહની દીકરી છે. ચાલો પૃથ્વીરાજસિંહ, હવે આપણું આ સગપણ પાકું.